ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે શીખી રહ્યા છીએ ધોરણ 8 માં ચેપ્ટર નંબર 14 અવયવીકરણ. મિત્રો, આજે ખૂબ જ ઇમ્પોર્ટન્સ એક્ઝામ્પલ ના વિડિયો અત્યારે બનાવી રહ્યા છીએ અને તમે એ જોઈ રહ્યા છો. મિત્રો, અત્યાર સુધીના જેટલા ચેપ્ટર ધોરણ 8 માં તમે ભણ્યા છો એમાં આ ચેપ્ટર તમારું ખૂબ જ ઇમ્પોર્ટન્સ ધોરણ 9 અને 10 માટે છે અને સાથે સાથે થોડાક આ એક્ઝામ્પલ તમારા લેવલ કરતા ઊંચા છે અને માટે કરીને હું આ બધા જ એક્ઝામ્પલના વિડિયો બનાવી અને તમારા સુધી પહોંચાડું છું જેથી કરીને તમારો પાયો કાચો ન રહી જાય. અને મને ચોક્કસ ખાતરી છે કે તમને ધોરણ 8 નું મેથ્સ કમ્પ્લીટલી આવડી જશે. તો ચાલો શરૂ કરીએ. અહીંયા આપણી પાસે 3 એક્ઝામ્પલ છે મિત્રો અને અવયવ પાડવા એમ કીધું છે. તો અહીંયા આપણે ખાસ તમારે એ ચેક કરવાનું કે બંને એક્ઝામ્પલમાં બધા એક્ઝામ્પલમાં બે પદ આપેલા છે, બે કૌંસ તમારી પાસે છે. અહીંયા પણ તમે જુઓ આ રીતે એક અને આ બે પદ કહેવાય, બરોબર. અને બંને બાજુ વર્ગ અને વચ્ચે શું આપેલું છે, માઇનસ. તો પછી આવા સમયે તમે કયા સૂત્રનો ઉપયોગ કરશો, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર a માઇનસ b અને બીજા કૌંસમાં a પ્લસ b, આ સૂત્રનો તમે ઉપયોગ કરશો. ઓકે, તો હવે આપણે શરૂઆત કરીએ. તમે જુઓ અહીંયા તમારી પાસે આ બે કૌંસ આપેલા છે, x પ્લસ 5 કૌંસ 12 વર્ગ અને 2y પ્લસ 3 કૌંસ 12 વર્ગ. તો હવે તમારે શું કરવાનું, m અને n ધારી લેવાના, એટલે x પ્લસ 5 બરાબર m અને 2y પ્લસ 3 બરાબર n ધારી લેવાનું. તો આપણે અહીંયા લખીશું, પહેલા બોક્સ બનાવી દઈએ અને એની અંદર તમારે આ લખવાનું છે. તો અહીંયા લખીશું આપણે x પ્લસ 5 બરાબર m ધાર m અને 2y પ્લસ 3 બરાબર n ધારતા. આ રીતે તમારે ધારી લેવું પડશે, બરોબર. હવે તમે ધારી લીધા પછી શું કરશો જુઓ અહીંયા. તો આ m નો વર્ગ થશે, એટલે અહીંયા લખીએ m સ્ક્વેર માઇનસ, આની જગ્યાએ n છે એટલે n સ્ક્વેર. હવે પહેલા કૌંસનો વર્ગ માઇનસ બીજા કૌંસનો વર્ગ. બધા એક્ઝામ્પલમાં આ સેમ મેથડ છે અને આ સેમ ઈઝી મેથડથી તમારે દાખલા ગણવાના છે. જુઓ, હવે આપણે શું કરીએ, આ m લખીએ અને અહીંયા આપણે n લખીશું. તો બરાબર એક વખત જુઓ, આ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર આવી ગયું. હવે આપણે આ રીતે લખવું પડશે, એક વખત માઇનસ એક વખત પ્લસ. તો અહીંયા લખીએ આપણે m માઇનસ n અને બીજા કૌંસમાં m પ્લસ n. ઓકે, આટલું થઈ જાય. પછી તમારે અહીંયા આટલું થાય પછી m અને n ની કિંમત જે તમે ધારી હતી એ તમારે પાછી મૂકવાની છે, એટલે m અને n ની કિંમત મૂકતા. ચાલો હવે m અને n ની કિંમત મૂકી દો તો મોટા કૌંસમાં તમારે લખવું પડશે m. m એટલે કેટલા લખવાના છે જો અહીંયા, x પ્લસ 5 પછી માઇનસ કૌંસમાં n ની જગ્યાએ કેટલા લખવાના છે, 2y પ્લસ 3. તો અહીંયા લખીશું 2y પ્લસ 3, કૌંસ પૂરો, મોટો કૌંસ પણ પૂરો. ઓકે, હવે તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું કે m અને n એની વચ્ચે જો પ્લસ હોય તો આ રીતે તમારે કૌંસમાં લખવાની જરૂર નથી, કારણ કે ત્યાં કોઈ ચિહ્ન નહીં બદલાય. તો હવે આપણે m ની જગ્યાએ પાછા લખીએ x પ્લસ 5 વત્તા n. n એટલે કેટલા લખવાના, 2y પ્લસ 3. ઓકે, હવે આપણે અહીંયા લખી કાઢીશું. જુઓ કૌંસમાં આ x પ્લસ 5 માઇનસ, કૌંસ છોડી દો, તો 2y માઇનસ 3 કૌંસ પૂરો અને બીજા કૌંસમાં અહીંયા x પ્લસ 5 પ્લસ 2y માઇનસ
3 ओके હવે જો આ માઈનસ હતા એટલે અંદરનું ચિહ્ન મે બદલી નાખ્યું બાકીના બધા ચિહ્નો એમના એમ હવે આટલું થઈ જાય પછી સજાતીય પદો સરખા પદો તમારે શોધવાના છે એમને જોડે લાવવાના છે તો જુઓ અહીંયા આ 5 અને 3 5 અને 3 એ સરખા પદો કહેવાય બાકી કંઈ સરખું નથી એટલે x આ -2y પછી +5 અને આ -3 આ સરખા પદો આપણે જે હતા એ જોડે લાવ્યા એ જ રીતે અહીંયા લાવો તો x આ +2y +5 અને આ -3 હવે શું કરવાનું તમારે જો અહીંયા સરખા પદો જે તમે લાવ્યા છો એના નીચે આ રીતે અન્ડરલાઈન કરવાની બાકીના સરખા પદો નથી એટલે ત્યાં અન્ડરલાઈન નહીં કરીએ तो बराबर હવે જો અહીંયા કૌંસમાં x -2y વત્તા આ મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય એ મૂકી દેવાનું 5 માંથી 3 જાય તો કેટલા રહેશે 2 અને એ જ રીતે અહીંયા લખીએ તો x +2y +5 માંથી 3 જાય તો કેટલા રહેશે 2 આવી ગયો તો આ રીતે તમારો આ અહીંયા ફાઇનલી આન્સર અહીંયા આવી ગયો પણ આ એક્ઝામ્પલ આમ તમને ઈઝી છે તમને આવડી પણ જશે પણ જો માઈનસ પ્લસ માં ક્યાંય પણ તમે જો ભૂલ કરી તો આખો એક્ઝામ્પલ ખોટો પડશે હવે અહીંયા જુઓ x -6^2 -6x -5^2 હવે જ્યારે બે કૌંસ આપેલા છે તો આના બરાબર આપણે શું ધારીશું m અને આના બરાબર શું ધારી લઈશું m તો હવે તમે અહીંયા આપણે બોક્સ બનાવીને એ લખવું પડશે જે તમે ધારો છો એ તમારે લખવું પડે તો અહીંયા લખીશું આપણે x -6 m અને આ 6x -5 बराबर n धारता चल धारी लीधा આપણે તો હવે કિંમતો મૂકી દઈએ ચલો તો આના બરાબર m ધાર્યો છે તો m² આના બરાબર n એટલે n² થાય હવે બધામાં સેમ મેથડ છે આમાં જે મેથડ કરી છે એ બધા હવે આવા એક્ઝામ્પલ માં આ રીતે જ કરવાનું છે હવે મેથડ નહીં બદલાય તો પહેલા કૌંસનો વર્ગ માઈનસ બીજા કૌંસનો વર્ગ અહીંયા m² એટલે કેટલા લખવાના m n² એટલે કેટલા લખવાના n તો બરાબર હવે શું લખવાનું બંને બાજુ વર્ગ અને વચ્ચે માઈનસ તો આ રીતે લખવું પડશે એક વખત માઈનસ એક વખત પ્લસ લખવાના તો અહીંયા લખીશું m માઈનસ n અને બીજા કૌંસમાં m + n થશે આટલું થઈ જાય પછી તમારે m અને n ની કિંમત જે તમે ધારી હતી એ તમારે મૂકવાની છે તો અહીંયા લખીશું કે m અને n ની કિંમત મૂકતા ચલો હવે m અને n ની કિંમત આપણે મૂકી દઈએ તો શું થશે તો જુઓ મોટા કૌંસમાં લખવાનું છે આ m m એટલે શું ધાર્યું હતું એ લખવાનું x -6 પછી શું છે માઈનસ કૌંસમાં n n એટલે 6x -5 કૌંસ પૂરો હવે મોટા કૌંસમાં m m એટલે કેટલા લેવાના x -6 એટલે હવે અહીંયા કૌંસ નહીં લખો તો ચાલશે કારણ કે વચ્ચે શું છે પ્લસ પ્લસ હોય તો ચિહ્નો નહીં બદલાય તો x -6 + n n એટલે 6x -5 ઓકે હવે કૌંસ છોડી દઈશું આપણે તો જો તમે કૌંસ છોડીએ તો શું થશે જુઓ આ x -6 -6x હવે અંદરનું ચિહ્ન બદલાઈ જાય માઇનસ માઇનસ પ્લસ 5 અને બીજા કૌંસમાં x -6 6x -5 ઓકે હવે તમારે સરખા પદોને જોડે લાવવાના છે સજાતીય પદોને જોડે લાવો
જુઓ આ xx વાળા પદો જોડે લાવો કારણ કે જુઓ અહીંયા xx 6 અને 5 એ સજાતીય પદો છે m ની સરવાળો બાદબાકી થશે એટલે એમને જોડે લાવીએ તો મોટા કૌંસમાં લખીએ આ x માઈનસ કેટલા છે 6x માઈનસ 6 અને પ્લસ 5 ઓકે અને બીજા કૌંસમાં આ x प्लस 6x माइनस 6 અને માઈનસ 5 ઓકે હવે આપણે જુઓ સરખા પદો છે એમના નીચે આ રીતે અન્ડરલાઈન તમારે કરી દેવાની તો બરાબર શું થશે જુઓ કૌંસમાં આ બંનેની બાદબાકી કરીએ પણ મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય એ તમારે પહેલા મૂકી દેવાનું મોટી સંખ્યા આગળ માઈનસ છે એટલે માઈનસ 6 માંથી આ 1 જાય तो कितना रहेसे 5x अबे ये जो मोटी संख्या अगर माइनस એટલે માઈનસ માઈનસ પ્લસ માઈનસ થાય 6 માંથી 5 જાય તો 1 હવે પાછું અહીંયા લઈએ તો 6 1 એટલે કેટલા થાય 7x અને મોટી સંખ્યા અગર પ્લસ છે એટલે પ્લસ હોય તો ન લખીએ તો પણ ચાલે હવે અહીંયા જુઓ મોટી સંખ્યા અગર માઈનસ એટલે માઈનસ माइनस माइनस શું થાય પ્લસ એટલે સરવાળો થાય 6 5 એટલે કેટલા થશે 11 કૌંસ પૂરો થઈ ગયો આ તમારો અહીંયા શું આવી ગયો ફાઇનલી આન્સર અહીંયા તમારો આવી ગયો છે ખાસ તમે ચિહ્નોમાં ધ્યાન રાખજો મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય એ તમારે લખવાનું છે હવે નેક્સ્ટ અને લાસ્ટ એક્ઝામ્પલ આ વિડિયોનો આપણે જોઈએ तो 3x minus y कौंस बार वर्ग minus 2a plus b कौंस बार वर्ग तो आना बराबर आपने m अने आना बराबर n धारी ले इसु कारण के m अने n ए बोलवा मा सरलता रहे छे अने लखवा मा पण सरलता रहे छे एटला माटे आपने m अने n धारी लेवाय पण तमे x अने y पण धारी शको पण अंदर जुओ x y आपेला छे એટલે બને ત્યાં સુધી જે અંદર આપેલું હોય રકમમાં એ તમારે ધારવાનું નથી તો હવે અહીંયા જુઓ આપણે લખીએ તો શું લખીશું અહીંયા 3x minus y બરાબર m અને 2a my plus b बराबर n धारता चल હવે તમે કિંમતો મૂકી દો ચલો એની અંદર તો શું થશે આના બરાબર m ધાર્યું છે અને આના બરાબર આપણે n ધારેલા છે તો શું થશે m² - n² તો બરાબર પહેલા કૌંસનો વર્ગ માઈનસ બીજા કૌંસનો વર્ગ થાય હવે m² નું વર્ગમૂળ m અને n² નું વર્ગમૂળ n થશે તો અહીંયા m અને અહીંયા n હવે એક વખત માઈનસ એક વખત પ્લસ લેવાના છે તો અહીંયા લખી આપણે m - n અને બીજા કૌંસમાં m + n થાય થઈ ગયું હવે આટલું થઈ જાય પછી તમારે m અને n ની કિંમત જે ધારી હતી એ તમારે પાછી મૂકવાની છે તો અહીંયા લખી આપણે હવે m અને n ની કિંમત મુક્તા ચલો હવે મોટા કૌંસમાં લખીશું m ચલો m બરાબર શું ધાર્યું હતું એ તમારે અહીંયા લખી કાઢવાના છે 3x - y ધાર્યા હતા તો અહીંયા લખીશું આપણે 3x - y माइनस काउंस मा n n इटे कितना छे 2a plus b काउंस पूरो बीजा काउंस मा जो अहिया m m इटे कितना लखवाना 3x minus y तो ये लखी सु आपरे 3x minus y plus n इटे कितना लखवाना तो 2a plus b अहिया काउंस नहीं लखिए कारण के प्लस होय तो चिन्ह नहीं बदलाय इतला હવે કૌંસ છોડી દઈએ છે તો બરાબર શું થશે જુઓ આ 3x - y - 2a
माइनस प्लस શું થાય માઈનસ b એટલે જો અંદર નું ચિહ્ન બદલાઈ ગયું હવે બીજા કૌંસમાં 3x માઈનસ y પ્લસ 2a અને આ પ્લસ કેટલા આવ્યા b થઈ ગયો તો હવે આ તમારે જવાબ આવી ગયો છે કેમ કારણ કે જો આમાં એક પણ સજાતીય સરખું પદ નથી કારણ કે જો x y a અને b એટલે એક પણ બધા અલગ અલગ પદો છે એટલે આમના સરવાળા બાદબાકી થશે નહીં એટલે આ આપણો અહીંયા જવાબ આવી ગયો બરોબર હવે જુઓ મિત્રો આપણે અહીંયા જુઓ તમે પરીક્ષામાં ક્યાંક ભૂલ ન કરતા અહીંયા 2y + 3 આપેલા છે અહીંયા તમારે શું લખવાનું ધ્યાન રાખજો બરોબર કે હવે જો આપણે શું કરીશું આ x + 5 માઈનસ કૌંસ છોડી દો તો 2y + 3 કૌંસ પૂરો અને બીજા કૌંસમાં x + 5 + 2y + 3 અને અહીંયા શું થશે હવે સરખા પદો સજાતીય પદોને જોડે લાવીએ તો x - 2y प्लस 5 प्लस 3 અને બીજા કૌંસમાં જોજો અહીંયા બરોબર આ માઈનસ પ્લસ શું થાય અહીંયા માઈનસ થઈ જશે અને માટે કરીને અહીંયા શું આવે આ માઈનસ ઓકે હવે જુઓ આ x + 2y + 5 અને પ્લસ કેટલા આવશે 3 હવે તમારે શું કરવાનું જુઓ અહીંયા બરોબર तो x minus 2y plus मोटी संख्या अगर plus पांचवां दी त्राण जाए तो b अने अहिया जो x plus 2y plus 8 पांच वत्ता त्राण इटले 8 थई गयो आ तमारो अहिया finally answer आवी गयो छे आवर्सन मित्रों